ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વડોદરા શહેરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા દરેક પક્ષ પ્રચારમાં લાગી ગયો છે। વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર દ્વારા મત વિસ્તારમાં રેલી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે અમીના શેખ અને અનિલ બુધવાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ પક્ષ જ ચૂંટણી લડતો હતો અને હવે કોંગ્રેસ ભાજપ એનસીપી બાદ આ પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે। ત્યારે આવનાર ચૂંટણીમાં પરિણામોમાં ફરક પડશે અને અલગ અલગ પરિણામો જોવા મળશે। હાલમાં તો વડોદરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે। વોર્ડ નંબર 6માં આમ આદમીના પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર રેલી કાઢવામાં આવી રહી છે। વડોદરાથી વિશાલ, સમસ્યા છે તમારા વિસ્તારની? અમારા વિસ્તારમાં પાણીની એક સમસ્યા છે। પાણી આટલા વર્ષથી અમે માંગીએ છીએ પણ અહીંની લાઈન નથી આવતા। અહીંયા નળ પર્સનલ ચીજો વસ્તે કશું નથી મળતું અમને, ને લાઇટનું પણ નથી મળતું। વેરો ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ, પછી અમારી ગલીમાં આ બધું સુવિધા કેમ નથી? ચૂંટાયેલા કોર્પોરેટરો આવે છે વિસ્તારમાં? કોઈ નથી આવતું, બધા ચૂંટાવાના ટાઈમે બધા આવે છે અને પછી જાય છે, પછી કોઈ આવતું નથી। મત આપવા જાઓ છો તમે? બધા આપીએ છીએ અમે મત તો। કયા વિસ્તારની સમસ્યા છે? અમારા આ જૂની ગાડી મસ્તાન દ્વારની દરગાહ પાછળ 6 નંબર છે, 6 નંબર રોડ ના। શું નામ છે તમારું? મારું હાજરા બીબી। બસ, શું સમસ્યા છે તમારા વિસ્તારની? પાણી એટલા વર્ષથી આપણે રહીએ છીએ, પાણી નહીં આવતું, ને બીજી વાત કે બ્લોક નહીં આવતા, આપણા ગટરોની પ્રોબ્લેમ રહે છે। અમારા વિસ્તારના બધા બૈરીઓ એક નાકા પર 1 કિલોમીટર દૂર જાય છે પાણી ભરવા, ત્યાંથી લઈને આવે છે। આ સમસ્યા સારી થઈ જાય અમારા માટે તો સારું છે। આમ આદમી પાર્ટી પર તમને કેટલો વિશ્વાસ? અમને જે અમારું કામ કરશે એના ઉપર વિશ્વાસ છે, જે અમને કામ અમારું કામ કરીને આવશે એનો ચાલવાનું છે। હાલમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો વોટ માંગવા આવ્યા છે, એ પહેલા ક્યારેક દેખાયા છે તમારા વિસ્તારમાં? એ બધા આવીને જતા રહે છે, કશું કરતા નથી। શું નામ છે તમારું? યસ, અમે લોકો આજે અમારા વિસ્તારના અંદર પદયાત્રાનું આયોજન કર્યું છે અને એનું પ્રોગ્રામ કરી રહ્યા છે। મારું નામ નવાબ અમીના નઈમ શેખ છે અને મેં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે અને મને એ લોકોએ ઉમેદવાર જાહેર કરેલી છે, જેથી અમે આજે પદયાત્રા કરી ને આ વિસ્તારને જાગૃત કરવા માંગીએ છીએ। જે રોજ મજાની અમારા વોર્ડ નંબર 6ના અંદર ભ્રષ્ટાચાર, પાણી, દૂષિત પાણી, સફાઈ, આ જે મુદ્દાઓ છે, નગર, નળ, ગટર અને રોડ, આ ત્રણની પ્રાયોરિટી અગર અમે જીતીને આવ્યા તો પ્રજા સમક્ષ અમે ખાસ આ આપીશું। જી, કયા વિસ્તારમાં આજે યાત્રા કાઢવામાં આવે છે? નગર યાત્રા યાકુરપુરા, નીમટોલા, તાજસોડા ફેક્ટરી અને વણકરવાસને આ નજીકના અમારા વિસ્તારના એરિયામાં અમે આજે ફેરણી કરી રહ્યા છીએ। શું નામ? નવાબ અમીના। આયોજન કરેલું છે, આ એક પ્રચારનું જ એક માધ્યમ છે, જે સરકારની ગાઈડલાઈન છે એને ધ્યાનમાં રાખીને અમે આ પદયાત્રાનું આયોજન કરેલ છે, જેમાં સ્થાનિકોએ સારી સંખ્યામાં અમારો સાથ આપ્યો છે અને આવનારા જે ચૂંટણી છે તેમાં લોક પ્રતિસાદ અમને સારો મળી રહ્યો છે, જેનાથી અમારું મનોબળ પણ વધી રહ્યું છે અને જો જનતા અમારા પર વિશ્વાસ મૂકશે તો આવનારા સમયમાં અમે જે પણ અમે નગર માટેના જે પણ કાર્યો હશે એ ખૂબ સરસ રીતે અમે નિભાવીશું એવું અમે વચન પણ આપ્યું છે। કેટલા કાર્યકર્તાઓ સાથે આ પદયાત્રા કાઢવામાં આવી રહી? હાલમાં તો અત્યારે અમારી જે પ્રમાણેની સરકારની ગાઈડલાઈન છે તો અમે લિમિટેશન્સમાં રાખ્યું છે। ઘણા લોકો આવવા માંગતા હતા પણ અમે લિમિટેશન્સમાં લોકોને બોલાવે છે, કારણ કે કોરોના કાળ પણ ચાલી રહ્યું છે એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, સરકારની ગાઈડલાઈન્સને આપણે માન આપીએ છીએ, જેથી કરીને ઓછી સંખ્યામાં અમે પદયાત્રા કરીએ છીએ। શું નામ છે આપનું? અનિલ બુધવાણી।